નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. રાજકોટ ખાતે આવેલી જીઆઈડીસીમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર બોઈલર ફાટતા ભૂકંપ જેવો અનુભવ આસપાસના લોકોને થયો હતો. તો ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નસવાડી તાલુકા શિક્ષક ઘટક સંઘની ચૂંટણીમાં 5 હોદ્દેદારોની મતગણતરીમાં ગુલાબ પેનલ વિજેતા બનતા શિક્ષકોએ ઉજવણી કરી. વલસાડ એસઓજીની ટીમે નાનાપોડા રોડ ઉપરથી એક કન્ટેનરમાંથી અંદાજે 2148 કિલો અફીણના પોસ્ટ ડોડા કબજે કરી બે ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લાના નામાલપુર તાલુકાના રુદ્રનાથ રોડ પર વીજપોલ લટકી પડતા ગામજનો જીવના જોખમે જીવી રહ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ધોગલા વિસ્તારમાં અનધિકૃત બાંધકામ પર દીવ પ્રશાસને બોલાવ્યો સપાટો. ખાનગી શાળાઓને ટક્કર મારતી એક એવી શાળા કે જે ટ્રાઇબલ વિસ્તારમાં આવેલી છે અને અહીં બાળકોને ડિજિટલ સાથે અલગ જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જે થકી બાળકો પણ શાળામાં રજા પાડ્યા વગર નિયમિતપણે હાજરી આપે છે. અમદાવાદની હેબોન હાયર સેકન્ડરી સ્કૂલમાં વ્યસન વિરુદ્ધની લડત ઉપર એક મહાસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં પંજાબી હોલમાં સમસ્ત સિપાઈ જમાત દ્વારા સિપાઈ સમાજના વિદ્યાર્થીઓ 2022ની પરીક્ષામાં પરિણામમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં લંપી વાયરસના કેસો જોવા મળે છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ લંપી વાયરસથી પીડાતી ગાય મળી આવતા મહંત તથા TRPના જવાનોની મદદથી પશુ ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી હતી. ચોટીલા નજીક આવેલા સાયલાના સાયપર ગામે કોરી સમાજ તેમજ ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું. સ્મૃતિ ઈરાનીનો રાહુલ પણ નિશાનો, કહ્યું હું તેમની સત્તા માટે આટલી ભૂખથી સ્વતંત્ર છું. મને પણ ઈશારા હતા ચૂપ રહ્યા તો ઉપરાષ્ટ્રપતિ બનાવી દઈશું, સત્યપાલ મલિક. ગુજરાત ભાજપના સાંસદ વિનોદ ચાવડા સામે ED માં ફરિયાદ. 2023માં આર્થિક મંદીનો ભય, જો મોંઘવારી વધશે તો સ્થિતિ વધુ ખરાબ થશે, IMF ની ચેતવણી. પૂર્વ કોચે વિરાટને T20 સદી પર કહ્યું મારું ઓછામાં ઓછું 5 કિલો વજન ઓછું થઈ ગયું. નીતિશ કુમાર PM મોદીનો વિકલ્પ નહીં હોઈ શકે, તેઓ ઈશ્વરની રચના છે. ઉમા ભારતી. કેશવ પ્રસાદ મોરિયાનો કટાક્ષ, કયું મુગેરીલાલના સુંદર સપના જોઈ રહ્યા છે CM નીતિશ. લોહીથી સોનુ સુદનની પેન્ટિંગ બનાવનારને સોનુની સલાહ, લોહી દાન કર મારા ભાઈ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.